આવતી કાલે ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે આપણી સાથે રાજકોટ નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર સર જોડાયા છે. સર, આવતીકાલે રાજકોટ જિલ્લામાં ચૂંટણી છે, કેટલી બેઠકો પર ચૂંટણી છે અને ખાસ મત આપવા માટે લોકોને શું અપીલ કરશો? કુલ રાજકોટના 11 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં 2455 બેઠકોની, કુલ 413 ગામડાઓની અને 410 સરપંચને ચૂંટી કાઢવા માટે આવતીકાલે વહેલી સવારથી મતદાન શરૂ થવા જઈ રહ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓમાં મતદાન મથકોને આઇડેન્ટિફાઈ કરવા, સંવેદનશીલ મતદાન મથકોને આઇડેન્ટિફાઈ કરવા, તમામ જગ્યાએ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત મૂકી દેવો, તમામ જગ્યાએ ચૂંટણીના સ્ટાફને ડિપ્લોય કરી દેવો, તમામ મતદાન મથકો ઉપર યોગ્ય માત્રામાં ચૂંટણી સાહિત્ય અને ચૂંટણી સામગ્રીઓ મોકલી આપવી જેવી તમામ કામગીરીઓ આજ વહેલી સવારથી ડિસ્પેચની શરૂ થઈ ગઈ છે. આજ બપોર સુધીમાં એ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો મતદાન માટે સંપૂર્ણ રીતે સુસજ્જ થઈ જશે. આવતીકાલે સવારે વહેલી સવારે 8થી સાંજે 6 કલાક સુધી મતદાનની કામગીરી શરૂ રહેશે. અને તમામ મતદારોને, જાગૃત મતદારોને રાજકોટ જિલ્લાના હું અપીલ કરું છું કે આપ આપના મતદાનનો ઉપયોગ કરો અને આપને જે યોગ્ય લાગે એ ઉમેદવારને ચૂંટી કાઢો. પછી મતદાન કરવું એ આવશ્યક છે, મત એક આપણો અધિકાર છે, તો સર્વે જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે આવતીકાલે આપનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય આપશો. કેમેરા પર્સન જુનેદ જાફરી સાથે ઋષિદા વ્યાપક ચેનલ રાજકોટ.